नामकार सूरत मूर्त नूर से देखे तो नीज नाम से निहार। खूब सरसात करी दया महाराज है तो जीवन नी अंदर क्या कपड़े उतारवानू से ऊंचा ऊंचा सब चले निशा चले नहीं कोई जो एक बार निशा चले तो सबसे ऊंचा होय। राम रस ऐसो है मेरे भाई जो साके जो अमर हो जाए। साखवा वाले केटल्या जेने जेने साख्यो से एना ज नाम छे ने एनी ज कीर्ति गवाई छे ने। तो अपने अपना सदगुरु महाराजे एक शब्द आप्यो छे एक नाम आप्यो छे तो क्यों नाम छे ई के निज नाम। निज नाम ए सबसे न्यारू छे असंग छे। कोई नाम कीधु कोई अनाम कीधु कोई नामी कीधो कोई आत्मा कोई परमात्मा कोई ब्रह्म। जे जे संतो जे कई अनुभव कर्या छे ने ए आपने वाणी द्वारा खूब खूब समझायो खूब खूब ठपको पण आ जीवने आप्यो छे के वारंवार आ मनुष्य देह मळतो नथी। सौराखी 84 लाख योनिमाथी भटकी भटकीना मनुष्य अवतार मान करीने मळ्यो छे। तो ભાવસાગરનો ફેરો ટાળવા માટે આ સંતો અહીંયા મહેનત કરતા હોય છે ખરસ ખોવારને ખોટ। સંતો પોતે વેઠીને આપણને ઉપદેશ આપતા હોય બધી વિસરતા હોય કોના માટે કે 5 જીવ ઉગરે એના માટે। અણગણ દેવની ઓળખાણ લેવો नहे अक्षर नो अक्षर केवो बोले तेनो स्वरूप बताओ फिर अमरा पर पाओ। तो अणघण देव कौन से अणघण देव से एक मन अथवा तो आत्मा घड़ा वगरनो से। नहे अक्षर नो अक्षर केवो जे बोलवामां आवतो नथी लखवामां आवतो नथी वाणीमां पण आवे नहीं अक्षरमां पण आवे नहीं વાંસવા લખવામાં આવે નહીં જ્યાં વાણી વિરમી જાય છે એ નહે અક્ષર છે। અને એનો અક્ષર કેવો કે જે બોલવામાં આવ્યો તો એ અક્ષર છે ઓમકાર। ઓમકાર એટલે પ્રણવ પ્રણવ એટલે પ્રાણ પ્રાણનો પ્રાણ મહાપ્રાણ જે આપણને જીવાડી રહ્યો છે શ્વાસ ને ઉશ્વાસ છે। બોલે તનો સ્વરૂપ બતાવો આ બોલે છે એ બીજો નહીં ભીમો કે ભગવાન ચાર તો અને વાંધે આંખ બાળે નહીં કાન। આ બોલે છે એ શબ્દ છે ને શબ્દાતીત છે નહે અક્ષર। આ બોલે છે એનું સ્વરૂપ બતાવો તો એનું સ્વરૂપ કેવું છે કે અઘાટ। પણ આ ઘાટે આવીને બોલી ગયો છે એનો કોઈ રૂપ નથી કોઈ આકાર નથી। બોલે એનો કોઈ રૂપ ખરું આ શબ્દોનો કોઈ રૂપ નથી કોઈ આકાર નથી। આંખ નથી છતાં દેખે છે કાન નથી છતાં સાંભળે છે નાક નથી છતાં સૂંઘે છે પગ નથી છતાં દોડે છે। આ શબ્દ છે અહીંયા વાત કરો તો અમેરિકામાં વાત થાય। આ શબ્દનો મહિમા છે શબ્દ છે એ નામ છે શબ્દ છે આત્મા છે શબ્દ છે એ નિજ છે તે પોતે જ છે। આવો જ્ઞાન ગુરુ મહારાજે આપણને આપ્યું છે નહે અક્ષર ને અક્ષર। આ કહેવાય કોને તો નહે અક્ષર છે ક્યાં શબ્દ નથી ત્યાં અક્ષર પણ નથી એટલે બોલાય એવું નથી। કાંઈક અક્ષર પડતા હોય ને તો બોલાય બ્લેક બોર્ડ હોય નિશાળે ભણવા જાય તો આપણે એને છોકરા અત્યારે ભણે છે બ્લેક બોર્ડની અંદર 1 2 3 4 5 9 સુધી લખતા હોય તો આપણે વાંચી શકીએ પણ એ અક્ષર છે એ અક્ષર આવ્યો ક્યાંથી
ઘણાને આપણે પૂછીએ તો એ અક્ષર ક્યાં થયો, બોર્ડમાંથી આવ્યો, પ્રગટ થયો? ના, ઘણા એમ કે આ ચોકમાંથી આવ્યો, આપણે લખીએ ને એ ચોકમાંથી અક્ષર આવ્યો. તો ચોકમાં એક બે ત્રણ ક ખ ઘ ઘ છે નથી, તો આવ્યો ક્યાંથી? તો આ નહે અક્ષર છે, એ અક્ષર ને આપણે ઓળખવો પડે. અક્ષર તો આ મન અને પ્રાણ થી અક્ષરનું ઘાટ થયો છે. અક્ષર પુરુષ આપણી અંદર હાલી રહ્યો છે, શ્વાસે શ્વાસે આપણે જે કંઈ બોલી રહ્યા છીએ એ અક્ષર પુરુષ છે. આ શ્વાસ પ્રાણ અને મનથી અક્ષરનો ઘાટ થાય છે. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ, નવ અક્ષર થયા એટલે આપણે એને વાંચાય, લખાય, બોલાય, સંભળાય, આ બધું થાય. સ્વરની અંદર અક્ષર પડે છે. તો આ દેહ સહિત પ્રાણ પુરુષ એ અક્ષર છે. અક્ષર એટલે ઓમકાર, અક્ષર એટલે પ્રાણ, અક્ષર એટલે આ ખુરશી, અક્ષર એટલે આ દિવાલ, અક્ષર એટલે તમે, અક્ષર એટલે હું. જે કાંઈ આપણે દ્રષ્ટિગોચર થાય છે, જે પદાર્થ દેખાય છે, બધા અક્ષર છે. તો અક્ષર આપણે શ્વાસ લઈશું ત્યારે શાર સ્વર થાય છે, શ્વાસ અંદર લઈએ ત્યારે ક ખ ગ ને ઘ એમ ચાર વસ્તુ બોલવામાં આવે છે. ક ખ ગ ને ઘ શ્વાસ બહાર કાઢી એટલે પાંચ અક્ષર પડે છે. છ છ જ જ ને ટ ચાર ને પાંચ નવ અક્ષર પડ્યા. એક શ્વાસે શ્વાસે નવ સ્વર થાય છે. નવ ચોક છત્રીસ. આ છત્રીસ સ્વર ત્યાસ અને સોળ વ્યંજન થાય છે. સોળ વ્યંજન કોણે નક્કી કર્યા? કને કાંઈની ક તો આ આંખ છે એની કીકી છે, એ ક લીધો છે સુરતાએ. તો આ ક છે, પછી કને કાનો કા, તો આ નાકની લીટી લીધી છે, કને કાનો લગાડ્યો છે એટલે કા થયું. તો આ ચકલા છે, ગાયું છે, પશુ છે, પંખી છે, કંઈ ભણવા ગયા હતા. તો કાગડો છે એ કા કા બોલે છે, ગાય છે એ ભા ભા બોલે છે. ભ અક્ષર ક્યાંથી એવો, ક અક્ષર ક્યાંથી એવો, કા ક્યાંથી એવો. તો આ મન અને પ્રાણથી આ શબ્દનો ઘાટ થાય છે. પરા પસંતી મધ્યમાં અને વૈખરી ચાર જાતની વાણી છે. એમાં પરા પસંતી અને મધ્યમાં, મધ્યમાં એટલે હૃદયની અંદર આવે છે એને મધ્યમાં વાણી કહેવાય છે. હૃદયની અંદર પ્રાણ અને મનનું બેનું સ્ફુરણ થાય, આ સ્ફુરણ થાય એટલે અક્ષર બની જાય છે. એકથી નવ સુધી અને કથી આખો કક્કો પૂરો થયા, કક્કા બારકડી સુધીના. તો ક આ કીકી લીધી છે અને ક ને કાંઈ નહીં, કંઈ ને કંઈ વસ્તુ લગતું નથી. નાકની લીટી લીધી એટલે કને કાનો કા આ સુરતા એ. પછી કને રસબાઈ કી, ધ્યાન આપજો મારી તરફ જોજો. કને રસબાઈ કી આ કાન લીધો. કને દીર્ઘાય કી આ કાનનો દીર્ઘાય લીધી. કને રસબાવ કુ આ કને દીર્ઘાવ કુ આ હોઠ લીધો. કને એક માત્ર કે એટલે આ નેણ લીધો એક. કને કાનો માત્ર કો એટલે કાનો એટલે આ એક નેણ, નાકની લીટી લીટી કો. કને કાના બે માત્ર કૌ આ બે નેણ, નાકની લીટી કૌ થયું. કને બે માત્ર કઈ આ બે નેણ લીધા. કને માથે મીંડું કમ આ મૂંડી લીધી. અને બે કને બે આગળ બી મીંડા કહા, કહા એટલે બી આંખ લીધી. આ બારાકડી થઈ ગઈ. કારણ કે મન સુરતા અને પ્રાણથી આ અક્ષરનો ઘાટ થયો અને એટલે આ વાણીમાં આવ્યો.
વાણીમાં આવે એટલે અક્ષર બન્યો. અક્ષર પુરુષ કહેવાય એને. ઓલો નહે અક્ષર છે, નહે અક્ષર છે એ જ આપણું નિજ સ્વરૂપ છે. ઓમકારની અંદર અકાર ઉકાર ને મકાર ત્રણ માત્રા આવે છે. વચ્ચેની જે દાંડી છે એ મનરૂપી સુરતા છે, એ બીજને ટચ થાય છે, એ અર્ધ માત્રા છે. એ ત્યાંથી શિવ અને શક્તિ, શિવ અને શક્તિ બે સ્વરૂપે થયા, નકર સ્વરૂપ એક જ છે. એ બીજની માથે જે નિજ છે, જે નિજ છે તે એ શૂન્ય છે, અને શૂન્ય સ્વરૂપ એ આપણું પોતાનું સ્વરૂપ છે. આ ગુરુ મહારાજનું સ્વરૂપ છે, આપણે આ સ્વરૂપ બતાવ્યું છે. આ ભક્તિ સુરતા અને શબ્દની ભક્તિ છે. જ્યારે આ બીજની ઉપર નિજમાં સુરતા અને શબ્દ બંને સમાઈ જાય એટલે આપણું સ્મરણ પૂરું થઈ ગયું. અને આ શ્વાસે શ્વાસે દરેક સંતોએ સ્મરણ કરવાનું કીધું છે. શ્વાસે શ્વાસે દરેક સંતો ગંગા છે તે પણ કીધું કે કાયમ કરવો અભ્યાસ. નિરાત મહારાજે પણ કીધું છે કે શ્વાસે શ્વાસે સ્મરણ કરી રહે તુહી કર તનમાં શાન ગુરુ કે હે સત્યારે દેખો દિલ દર્પણમાં. તો આ શ્વાસે શ્વાસે સ્મરણ કરવાનું, તો જ નિજ સ્વરૂપમાં પોતાનું સ્વરૂપ શું છે તે ખબર પડશે. ત્યાં સુધી આપણા નિજ સ્વરૂપની આપણે કોણ છીએ, ક્યાંથી એવા ક્યાં જઈશું એ આપણે આપણે જાણતા, પોતે પોતાને જાણે પછી ઈશ્વરની ઓળખાણતા. ત્યાં સુધી ઈશ્વરની ઓળખાણતા હે નહીં. ઘણી બધી રેણીની વાતો કરીએ છીએ પણ રેણી પોતાના સ્વરૂપમાં રહ્યા વગર રેણી આવતી નથી, નથી ને નથી. એટલે જ અભ્યાસમાં રહેવાનું કીધું છે. કાયમ ના માટે હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેઠતા ભજન થાય છે. ભજન કરવા કંઈ જવું પડતું નથી. પોતાના સ્વરૂપમાં રહેવાથી જ રહેણી આવે છે. હમણાં વાત કરી કે વાણી વર્તન વિવેક આચાર વિચાર સંયમ નિયમ રહેણી ને કરણી. તો આ રહેણી અને કરણીમાં આપણે રહેવું પડશે. પડશે એટલે ક્યારે પડશે, કહેવાથી કંઈ થતું, એનો અભ્યાસ કરવો પડે છે, પ્રેક્ટિકલ કરવું પડે. આપણે અહીંયા ભજનમાં આવું હતું તો આપણે એડ્રેસ તો આપી દીધું, એડ્રેસ વાંચી લીધું તો અહીં પગાય ન પગાય, પણ આપણે એને પ્રેક્ટિકલમાં લીધું. આપણે ત્યાંથી હાલતા થયા હાલતા થયા એટલે રસ્તો ખૂટ્યો ને ઘર આવી ગયું. એમ ગુરુ મહારાજે આપણે જ્ઞાન આપ્યું છે. જ્ઞાન આપ્યું, જ્ઞાન જીવનની અંદર ઉતારશો હાલશો તો એનો રસ્તો ખૂટશે, નગર રસ્તો ખૂટે એવું નથી. તો આગળના સંતોની આપણે વાતો કરીએ છીએ. તો આગળના સંતો જે કંઈ કહી ગયા એના ગુણોનો વંદ ગાઈએ છીએ, પણ એના ગુણ ગાઈને આપણે આપણી અંદર કેટલા ગુણ દાખલ થયા છે, એ આગલા સંતોએ કેવી રીતે ભજન કર્યું છે એ ભજનનો રસ્તો સંતોએ બતાવ્યો છે, આપણા ગુરુ મહારાજે બતાવ્યો છે. દરેક સંતો પણ આ રસ્તો બતાવે છે. આ શરીર છે, એક ક્ષેત્ર છે, અને આ શરીરની અંદર એટલી બધી વિગત છે, અવિગત કે એની કોઈ માપ જ નથી. હાડા તણ મણનું સૂત્ર ઘૂસવાનું છે. એટલી બધી વિગત છે અને આ વિગતનો બનાવનાર ક્ષેત્રજ્ઞ આપણી અંદર બેઠો છે. આ એની ઓળખાણ આપણે ગુરુ મહારાજે કરાવી છે. આપણને તો ટોચ ઉપર ચડાવી દીધા, ટોચનું જ્ઞાન આપી દીધું, આપણે ટોચની વાતો કરીએ છીએ, પણ આ મનુષ્ય દેહ કરીને આ ટોચમાં ગયા છે ને એ પણ નીચે પડ્યા છે. કારણ કે અભિમાન, હું કરતા હું પણ અભિમાન, કારણ કે અભિમાન આવી જાય છે, જ્ઞાનનું પણ અભિમાન આવી જાય છે, પૈસાનો અભિમાન આવે છે, રૂપનો અભિમાન આવે છે. પણ આ અભિમાન મુક્ત થઈ જાય ત્યારે આપણો મેળ ખાય એવું છે. કંઈ નાખ્યું સોરી જુગાર માસ મજીર અને લુચ્છાય આ આપણા જીવનમાં ના હોવો જ વાત સાચી છે. બધી સંતો હાસુ જ કહી ગયા છે. એની રહેણીમાં રહીને એ બધું વસ્તુ એની પ્રાપ્ત કરી છે, રહેણીમાં રહ્યા છે. એટલે જ આ મહાન એવા સંતોના ગુણાનો વાંધ આપણે ગાઈએ છીએ. તો
आ क्षेत्रज्ञनी अंदर जे कई विगत पड़ी से ई श्वास ने उश्वास अंदर आग्रा संतोए एटला बधा स्थिर थया छे ते चित्त प्रज्ञ थया छे अने एनी गतिविधि थी आ बधी वस्तु जाणी भजन में लखी अने आपने समझायु छे। वेद वेदान उपनिषद ने गीता अद्भुत वात छे पण आपने एम थई गयो के वेद नेति नेति कहीं उभा रहे। वेद एटले शू? वेद ने समझवो पड़े। वेद एटले शू? वेद एटले ज्ञान। ज्ञान थाकी गयो, ज्ञान कथी कथी ने बधाय थाकी गया। वेद एटले ज्ञान, पण ज्ञान में क्या निवेड़ो आव्यो? थाकी गया। क्यारे निवेड़ो आव्यो? था आवतो नथी। था क्यारे आवे? पोतानो अंत क्यारे आवे? पोते कोण छे? एनो छेड़ो शुं छे? तो एनो था केवी रीते आवे? तो अनुभवमां आवे। साकर होय, साकरनो आंगळो होय, आपने बतावी दीधो के आ साकर छे, एनो वर्णन कीधुं के आ साकरनो आंगळो छे, आ सफेद छे, अने सफेद गांगड़ो छे आ केवो होय? जेने साख्यो एम के आ मीठो छे, बराबर? तो आ मीठो गांगड़ो से पण एने जेने साख्यो एने स्वाद लाग्यो, पण आपणे नथी साख्यो तो आपणे एनो स्वादनो वर्णन न करी शकीए। जेने साख्यो छे ए स्वादनो वर्णन करी शके। आ छे अनुभव, ओली छे माहिती। ज्ञान जे आपने आप्युं छे संतो आपे छे, शास्त्रोनी अंदर पण आपे छे, वेद वेदांतनी अंदर पण आपे छे, भजन वाणीमां पण आपे छे, પણ એ બધી આપણા માટે માહિતી। જ્યાં સુધી આપણા જીવનની અંદર આપણે એનો સ્વાદ નથી શક્યો, અનુભવ નથી કર્યો, અનુભૂતિ નથી થઈ, ત્યાં સુધી શાકનો સ્વાદ કેવો છે એ કહી શકાય નહીં। અને શાક્યા પછી પણ આપણે એમ કહીએ કે ભાઈ શાકનો સ્વાદ કેવો લાગ્યો, તો કે ગળ્યો। તો ગળ્યો કેવો? તેનું વર્ણન થાય એવું। ઘીનો સ્વાદ આપણે શાક્યો છે, ઘીનો સ્વાદ કેવો? એ કયો? એનો સ્વાદ કેવો? ખારો છે, મીઠો છે, ગીળો છે, તીખો છે? તો ઘીનો સ્વાદ આપણે કહી શકીએ? લખવામાં પણ ના આવે, બોલવામાં પણ ના આવે, એવો આ સ્વરૂપ છે, નિજ સ્વરૂપ। અને આ નિજ સ્વરૂપની વાતો છે એટલે સંતો કહે છે દેખં તારે કોઈ આદલમાં, નિરખં તારે કોઈ આદલમાં, પરખં તારે કોઈ આદલમાં, જાણણ જાણ જાણણ જાણ જાલરી વાગે, બોલે બોલાવે બોલે બોલાવે, સબ ઘટ બોલે સબ ઘટ મે હોરિયો સમાય, જાણણ જાણ જાણણ જાણ જાલરી વાગે। સબ ઘટની અંદર શ્વાસ ને ઉશ્વાસની અંદર આ શબ્દ ગાજી રહ્યો છે, અને આ શબ્દને જેને પ્રતીતિ થઈ છે, જેને ઓળખાણ થઈ છે, એ બહાર નથી, પોતાની અંદર છે, બહાર ભીતર પણ બતાવ્યો છે, પણ આ મોટું બ્રહ્માંડ છે એની અંદર આપણે જડે નહીં। આ નાનું બ્રહ્માંડ છે એની અંદર પિંડ અને બ્રહ્માંડ કીધું છે, તો આપણા પિંડની અંદર ઓમકાર રૂપી જે પ્રાણ ચાલી રહ્યો છે, ઓમકાર છે, દરેક જીવાત્માની પિંડની અંદર નાભીની અંદર ઓમકાર સ્વરૂપે આ પ્રાણ ચાલી રહ્યો છે, અને એને આવન જાવન કરવા વાળો આ બ્રહ્માંડની અંદર એક ઓમકાર છે, અને એ ઓમકાર એ પ્રાણ છે, પ્રાણનો પણ પ્રાણ એ આપણી અંદર એનો ગુરુત્વાકર્ષણના હિસાબે આવે છે, જાય છે, આવે છે, જાય છે। જે જેના જેવા કર્મ જૈસા કર્મ કરેગા વૈસા ફળ દેખા ભગવાન, એ હે ગીતા કા જ્ઞાન। જેવું જેવું પોતાનું કર્મ છે
એવો કર્મ અને કર્મ કર્મ એના થર આવે છે. કેવા થર આવે છે? કે સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ અને ક્રિયામાન કર્મ. તો ક્રિયામાન કર્મ એટલે શું? ક્રિયામાન કર્મ એને કહેવાય કે તરત ફળ આપે, અને ક્રિયામાન કર્મ કહેવાય. તો ક્રિયામાન કર્મ આપણે કોઈની પાસેથી કંઈક પૈસા 1000 રૂપિયા 10000 લીધા હોય અને એનો ટાઈમ થાય એટલે આપી દે, એટલે એ કંઈ બીજું કર્મ પૂરું થઈ જાય. દુકાને કંઈક વસ્તુ લેવા જઈએ, ખાંડ લેવા જઈએ તો એને પૈસા આપણે આપી દઈએ, પેલો સામેવાળો ખાંડ આપી દે, એટલે કર્મ વિના સરભર થઈ જાય. પણ કોઈને આપણે લાફો માર્યો હોય અને એ આપણે સામે લાફો મારી દો, કર્મ પીને સુકતું જાય, ક્રિયામાન કર્મ. પણ કોઈનું લીધું દીધું આપણે સૂકવી ન દીધું હોય, સૂકવાનો બાકી રહી ગયું હોય અને આપણો દેહ પડી ગયો હોય, સામેના વ્યક્તિનો દેહ પડી ગયો, તો એ કર્મ કોણ ભોગવે? તો બીજા અવતારની અંદર આપણે એ સંચિત કર્મ થઈ ગયું, એ સંચિત કર્મ આપણે એને સૂકવું પડે. એટલે પ્રારબ્ધ સંચિત કર્મ પ્રારબ્ધ થઈને આવે છે. તો આ ઋણના બંધને હિસાબે આપણે આપણું કુટુંબ, પુત્ર, પરિવાર, પત્ની, માતા, પિતા એકાબીજાનું ઋણ બાકી હોય એટલે સૂકવવા માટે આવતા હોય છે. આ પ્રારબ્ધ પૂરું થયું, ઋણ આ જગ્યાએ સૂકવાઈ ગયું એટલે એના શ્વાસા પૂરા થઈ ગયા, એનો થર પૂરો થઈ ગયો, એટલે આપણે જતું રહેવું પડે. પછી વર્ષ કે 30 વર્ષના હોય તોય જવું પડે, 80 વર્ષ કે 100 વર્ષ ભોગી હોય તોય ક્યારે પણ જવું પડે. એટલે એનો અફસોસ સંતોષ નથી કરતા, કારણ એ જાણી ગયા જ્ઞાનની દ્રષ્ટિએ કે જાગો લોકો, મત સુવો મત કરો, નિંદ્રા છે પ્યાર, જે સો સપનો રેણકો વેચો હે સંસાર. જ્ઞાનની અંદર એ જાગી ગયા અને જ્ઞાનની અંદર જાગ્યા એટલે એને ખ્યાલ આવી ગયો, એટલે એને દુઃખ નથી. આપણે દુઃખ છે કારણ કે આપણા પુત્ર પરિવાર એની અંદર આપણને આસક્તિ થઈ ગઈ છે. આ કર્મ આપણે આસક્ત થવાનું નથી, વસ્તુ વાપરો, ખાઓ, પીઓ, આનંદ કરો, પણ એમાં આસક્ત ભાવ રાખવાનો નથી. તો આ પ્રારબ્ધ કર્મ આપણે કરવું, એ સૂકવવું પડે કે બીજાને પ્રારબ્ધમાં આવ્યું હોય તે. બાકીની વાત છે બધી, હવે વાતો તો ઘણી બધી છે અને આપણું જીવન સુધારવાનું છે. 12:15 છે, હવે રણાબેનને આપણે કહીશું કે આપણે મોજ કરાવે. સદગુરુ મહારાજની જય.